નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત જટપટ ન્યૂઝ આજે એટલે કે પચીસમી ઓગસ્ટના રોજ નવસારી જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ નોંધાયા છે આ છ કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા આઠસો છવ્વીસ થઈ છે તો બીજી તરફ શહેરમાં તૂટી ગયેલા રસ્તા અંગે કોંગ્રેસ દ્વારા આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રસ્તા રિપેરિંગ કરવાની માંગ કરી છે આજે વાત કરીએ કોરોનાના કેસની તો નવસારી જિલ્લામાં જે નવા છ કોરોનાના કેસ નોંધાયા છે તેમાં એક બત્રીસ વર્ષીય મહિલા કે જે જમના પાર્ક રાણી ફરી વાંસદાના રહી છે અને તેઓ ગૃહિણી છે પરંતુ તેમના પતિ જેઓ ડ્રાઈવર તરીકે એક સ્ટેમ્પ પેન્ડરને ત્યાં ફરજ બજાવે છે એટલે કે વાંસદા ખાતે સ્ટેમ્પ પેન્ડરના ડ્રાઈવર તરીકે તેઓ ફરજ બજાવે છે એમના પતિશ્રી કદાચ તે તેઓ કોરોના સંક્રમિત થયા નથી તેઓને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેમની પત્ની કે જેઓ ગૃહિણી છે તેઓ કોરોનાના સંક્રમિત થયા છે એ જ રીતે વાંસદા તાલુકાના નવતાડના મૂળ રહેવાસી અને હાલ નવસારીના કબીલપોર ખાતે પાર્ક સોસાયટીમાં રહેતું દંપતી પણ કોરોના પોઝિટિવ થયો છે આ દંપતી પૈકી પુરુષ નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે એટલે કે જે સરકારી અનાજનું ગોડાઉન છે એના મેનેજર કોરોના સંક્રમિત થયા છે અને સાથે સાથે તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે તેઓ હાલ આનંદ પાર્ક સોસાયટી કબીલપોર ખાતે રહે છે પરંતુ મૂળ વતન તેમનું નવતાડ વાસદા છે તેમની તબિયત બગડતા તેઓ નવતાટ પોતાના વતને જતા રહ્યા હતા અને ત્યાંથી કોરોના ટેસ્ટ કરાવતા પતિ પત્ની બંને કોરોના સંક્રમિત થયા છે પતિની ઉપ ઉંમર પંચાવન વર્ષ છે જ્યારે પત્નીની ઉંમર ચોપન વર્ષ છે એ જ રીતે ચીખલીના ઉતારા ફરિયા પીપલ ગભાન ગામના રહીશ અડતાલીસ વર્ષીય પુરુષ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે આ વ્યક્તિ ગામમાં જ તેમના ઘરે જ દુકાન ચલાવતા છે એટલે કે કરિયાનું અને પરશુન જે વેચાણ થતું હોય તેની દુકાન ચલાવતા હતા અને છેલ્લા લગભગ દસ પંદર દિવસથી તેઓ માછીની ફેરી પણ કરતા હતા એટલે કે મચ્છી લાવીને તેઓ તેનું ફેરી વેચાણ ગામમાં જે ફેરી કરી વેચાણ કરતા હતા તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે એ જ રીતે ખાંભડા તાલુક ખાંભડાના કનબીવાડ કે ખાંભડા એટલે કે ચીખલી તાલુકાનું કામ ગામ છે તેના કનબીવાડમાં રહેતો ચાલીસ વર્ષીય યુવાન પણ કોરોના સંક્રમિત થયો છે તેઓ બીલીમુરા ખાતે આવેલ એક કંપનીમાં ફરજ બજાવવા જાય છે અને તેના પરિવારજનો ખેતી કામ કરે છે આમ આ બીલીમુરાની એક કંપનીમાં ફરજ બજાવતા ચાલીસ વર્ષીય વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ થયા છે તો એ જ રીતે એક ઉતારાફરિયા મજી ગામ ચીખલીના રહેવાસી એવા ઓગણો સિત્તેર વર્ષીય પુરુષ પણ કોરોના સંક્રમિત થયા છે તેઓ મજી ગામમાં જ આવેલી એક કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે અને તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે આમ આજે જેટલા પણ કોરોના સંક્રમિત છે બધા સ્થાનિક સંક્રમણ છે એટલે કે તેઓ કોઈ પણ જગ્યાએ તેમની પ્રવાસ હિસ્ટ્રી નથી કે કોઈ જિલ્લાની બહાર ગયા હોય અથવા અન્ય કોઈ સ્થળે ગયા હોય તેમ છતાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે એટલે કે કોરોનાનું જે લોકલ સંક્રમણ છે તે ખાસ જોવા મળી રહ્યું છે અત્યાર સુધી એટલે કે આજે અમે થોડા મોડા પડ્યા છે અમારા થોડોક અન્ય કારણોસર આ ટેકનિકલી કારણોસર અમે તમને સમાચાર વહેલા આજે આપી શક્યા નથી પરંતુ આજે જે અત્યારે અમે તમને સમાચાર આપી રહ્યા છીએ ત્યારે માત્ર છ કેસ નોંધાયા છે એ ખૂબ સારી બાબત છે આ છ કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા આઠસો છવ્વીસ થઈ છે બીજી તરફ આજે કોંગ્રેસ દ્વારા મોડે મોડે જાગૃતિ આવી હોય તેમ શહેરના તૂટી ગયેલા રસ્તા અંગે તેમણે આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે અને પશ્ચિમ વિભાગમાં જે રસ્તાઓ તૂટી ગયા છે તેના રિપેરિંગનું કામ શરૂ થાય તેવી માંગ કરી છે આ આવેદનપત્રમાં કોંગ્રેસના મહિલા અગ્રણી ફાલ્ગુની પટેલ માજી નગરસેવક મેહુલ ટેલર સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તમે રસ્તા રિપેરિંગની વાત કરો છો પરંતુ શહેરની હાલત ખૂબ ખરાબ છે વાહન ચાલકો પરેશાન છે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યારે આ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ થાય એવી રજૂઆત તેમણે આવેદનપત્રમાં કરી છે હવે કોંગ્રેસનું આવેદનપત્ર સતત અખબારી અહેવાલો લોકોની ફરિયાદો ધારાસભ્યનું પણ સૂચન બાદ જો તંત્ર જાગી ફટાફટ કામગીરી કરે કામગીરી આરંભાઈ ચૂકી છે એ સો ટકા વાત છે અને કામગીરી આરંભાઈ છે તેના અમે તમને વિડીયો અને તેનો અહેવાલ પણ આપ્યો છે પરંતુ આ કામગીરી યુદ્ધના ધોરણે થવી જોઈએ અને ફટાફટ રસ્તા રિપેરિંગ થવા જોઈએ તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે અને ખરેખર એ માંગ ખૂબ આવશ્યક અને જરૂરી પણ છે અને જનહિતમાં છે ત્યારે આશા રાખીએ કે નગરપાલિકાના જે શાસક એટલે કે વહીવટદાર છે હાલ તે પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓ એટલે કે ચીફ ઓફિસર અને ચીફ એન્જિનિયર સહિતના લોકો તાકીદના ધોરણે ખાસ ધ્યાન આપી રસ્તાઓ રિપેરિંગ કરાવે એવી અપેક્ષા સાથે જોતા રહો ઝટપટ ન્યૂઝ